આપ તમામ લોકો જાણો છો કે કોઈ પણ વ્યક્તિ અથવા બાળકનો જન્મ થાય તો સૌથી વધારે મહત્વ આપણે આપતા હોય છે ભણતરને અને આ તેના માટે જ આ પેનલની શરૂઆત પણ હું મેમથી કરવા માગું છું ઉત્પલા મેમ ભણતરની જ્યારે વાત કરી છે ચરોતરનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે તેને લઈને સમય પણ હું વધારે વેડફવા નથી માગતો એમ કે આપ શ્રિષ્ટિઓ જ્યારે અહીંયા આગળ મારે સમય લેવાની જરૂર પણ નથી આણંદની વાત કરીએ ચરોતરની વાત કરીએ સેન્ટ્રલ ગુજરાતની મધ્ય ગુજરાતની વાત કરીએ જે રીતે ભણતરનું એક હબ ગુજરાતમાં બનતું જઈ રહ્યું છે કેવી રીતે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર આપ જોઈ રહ્યા છો અથવા તો કેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયાથી આગળ વધી રહ્યા છે થેન્ક યુ સિદ્ધાર્થ જ્યારે આપણે ચરોતરને એજ્યુકેશન હબ તરીકે અત્યારે જાણીતું છે ને એની મહત્ત્વની વાત કરીએ છીએ તો મને એમ લાગે છે કે શરૂઆત એની એના ઇતિહાસથી હું કરવા માગીશ એનો ઇતિહાસ ઓગણીસો ને પિસ્તાલીસથી શરૂ થયો છે અને એટલા માટે વાત કરવી જરૂરી છે કે એવું નથી કે વસ્તુ વસાયેલું શહેર હતું અને એમાં આપણે એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલુ કરી છે આ આખીએ જે અત્યારે આખો જે વિકાસ આપણે જોઈ રહ્યા છે ને એના અસ્તિત્વમાં ભણતર છે એટલે ભાઈકાકા અને ભીખાભાઈ પટેલ એ બંને ઓગણીસો પિસ્તાળીસમાં એટલે પ્રી ઇન્ડિપેન્ડન્સ એરિયામાં આ એક યુનિક ટાઉનશીપ કે જે ફક્ત વિદ્યા અને શિક્ષણ માટે છે એની એની શરૂઆત કરી અને આ એક ઇન્ડિયાની પહેલી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આ પહેલી એવી એક પ્લાન્ડ એજ્યુકેશન યુનિવર્સિટી શરૂ થઈ એની પછી ઘણો બધો પુરુષાર્થ હતો ખરી ઘણી બધી દૂર દુર્દંશી હતી એમની એ લોકોની એટલા માટે એક કોલેજથી શરૂઆત થઈ અને આજે સત્યોતેર વર્ષ પછી આપણી પાસે જો હું નડિયાદને પણ ગણું તો છ યુનિવર્સિટી છે જેમાં બે ગવર્મેન્ટની છે અને બાકીની પ્રાઇવેટ સ્ટેટ યુનિવર્સિટીઝ છે અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે જે કંઈ જરૂર હોય એ બધું જ આ આટલા નાના પ્રમાણમાં નાના કહેવાય એવા વિસ્તારમાં છે દાખલા તરીકે આર્ટ્સ કોમર્સ સાયન્સ જેવા જનરલ સબ્જેક્ટ્સ અને એની તો સ્ટ્રીમ્સ છે જ પણ એ ઉપરાંત મેડિસિન એન્જિનિયરિંગ આર્કિટેક્ટ લો ફાર્મસી એગ્રીકલ્ચર આ બધું એટલે એટલી એટલે એમ કહેવાય કે એન્ટાયર રેન્જ ઓફ અ ચોઈસ ઇઝ ધેર વિથ ધ સ્ટુડન્ટ્સ એટલે અને એમાં પાછા લિબરલ આર્ટસ અને પરફોર્મિંગ આર્ટ્સ ને ફાઇન આર્ટ્સ ને એ બધા કોર્સીસ છે અને એમાંની જે જૂની યુનિવર્સિટી છે એ લોકોને તો એ અથવા એ પ્લસ ગ્રેડ મળેલ છે નેકમાં કે જે ઇટ સ્પીક્સ અબાઉટ ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન બીજી એક મહત્ત્વની સ્ટુડન્ટ્સને આકર્ષવાની જો વાત હોય તો એ આવે છે કે સિનિયર ફેકલ્ટી યુ નો દે આર ધેર ટુ ગાઈડ ધેમ અને રિસર્ચ એજ્યુકેશનની વાત રિસર્ચ વગર અધૂરી છે તો આ બધી જ યુનિવર્સિટીમાં છ છ યુનિવર્સિટીમાં રિસર્ચની ખાસી બધી એની સુવિધાઓ છે કરોડોના રૂપિયાના સાધનો પડ્યા છે અને આપણી અમુક જે ફેકલ્ટી છે આમાંની યુનિવર્સિટીની અમુક એ લોકોના ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે એ લોકોના અમુક પહેલાં સોમાં નામ આવેલા છે એ લોકોના સારા એવા પબ્લિકેશન્સ છે અને ઇન્ટરનેશનલી રિનાઉન્ડ ઇન્સ્ટિટ્યૂટ સાથે એ લોકોના કોલેબોરેશન્સ પણ છે છે ખૂબ જ મહત્વની વાત છે અને હિન્દુ હિન્દુસ્તાનની જ્યારે વાત હતી હોય હિન્દુસ્તાનની અંદર ભારતની વાત હતી મોટાભાગની જે વસ્તી જે પટેલ સાહેબ પણ મારી સાથે સહમત હશે કે ખેતી સાથે જ સંકળાયેલા લોકો છે અને હું થોડો લખી પણ છું કે મેં અમૂલની પણ વિઝિટ કરી સર એગ્રિકલ્ચરની તો આપણે વાત કરીએ પરંતુ સહકાર ક્ષેત્રે જે ખેડૂતો છે એ લોકો બાય પ્રોડક્ટ રીતે પણ અમૂલમાંથી અથવા તો અન્ય જગ્યાએ પોતાનું દૂધ છે અથવા તો અન્ય પ્રોડક્ટ આપી રહ્યા છે ડેવલપમેન્ટમાં ચરોતર કઈ રીતે આગળ છે આણંદ જિલ્લો હોય અથવા તો સેન્ટ્રલ ગુજરાત છે કઈ રીતે આગળ જતા આપ જોઈ રહ્યા છો ચરોતરનો અર્થ જ એવો થાય છે કે હરિયાળી અને ફળદ્રુપ જમીનવાળો વિસ્તાર જો મધ્ય ગુજરાત અને એમાં ખાસ કરીને ચરોતરની વાત કરીએ તો અહીંની જે ગોરાળું જમીન છે એ એટલી બધી સારી છે અને ફળદ્રુપ છે અને જેની વર્કેબિલિટી કહેવાય કે આજે વરસાદ પડ્યો હોય તો કાલે એમાં સામાન્ય ખેતી કાર્યો થઈ શકે એને કારણે ઉત્પાદકતા ખૂબ સારી છે ભૂગર્ભ જળ પણ સારું છે અને કેનાલ નેટવર્ક જે આખા ગુજરાતમાં નર્મદા એવા પહેલાંની વાત કરીએ તો ખેડા જિલ્લામાં જે કેનાલ નેટવર્ક છે એવું આખા ગુજરાતના બીજા કોઈ જિલ્લાઓમાં નથી તો આ પિયતની સગવડ અને એને કારણે ખેતીની સાથે સાથે ખેડૂત ભાઈઓએ જે દૂધનો પૂરક વ્યવસાય તરીકે અહીંયા જે સ્વીકાર્યું છે અને અમૂલ અને સહકારી ચળવળ જે દુનિયાભરમાં અત્યારે ચરોતર પ્રદેશને કારણે એના મોમેન્ટમ આવેલ છે અને ખેડૂતોની વધારાની આવક જનરેટ કરવા માટે પશુપાલન એ સૌથી સારો ઉદ્યોગ ગણી શકાય કારણ કે કૃષિ પાકોની જે કંઈ આર્થિક ઉપજ છે એ પોતાના વપરાશ માટે ને બાકીની વેચી દે પણ જે બીજું એમાંથી આડપેદાશો મળે એનો ઉપયોગ કરીને આ દૂધ ઉત્પાદન માટે આપણે પશુઓના નિભાવ માટે ઉપયોગ કરી અને વધારાની આવક મેળવી શકાય અને એને કારણે સમૃદ્ધિ મળે અને અમૂલ મોડલ વિશ્વભરમાં આને માટે પ્રખ્યાત છે દૂધ માટે અને સહકારી ચળવળ માટે ઘણા બધા ઉદ્યમીઓ પણ અહીંયા આગળ છે એન્ટરપ્રિન્યર્સ પણ અહીંયા છે કાંતિભાઈ આપણી પાસેથી પણ મારે એ જાણવું હતું કારણ કે ઇન્ડસ્ટ્રી લેવલે જે ડેવલપમેન્ટ આપ જોઈ રહ્યા છો છેલ્લા બે દશકની અંદર જે ડેવલપમેન્ટ થયું છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાંથી આપ એ સેટિસફાઈડ છો કે હજી પણ સ્કોપ્સ જોઈ રહ્યા છો ગુજરાત માટે તે ડેવલપમેન્ટના ખાસ કરીને વિઠ્ઠલ ઉદ્યોગનગર જ્યારે વિદ્યાનગરની સ્થાપના થઈ એ પછી તરત જ વિઠ્ઠલ ઉદ્યોગનગર વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ એરિયા જીઆઈડીસી અહીંયા ડિક્લેર કરી અને આખો વિઠ્ઠલ ઉદ્યોગનગર નામે એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન પહેલાં તો ડેવલપ થયો સૌથી પહેલાં એલિકોન એન્જિનિયરિંગ કંપની અને જીએમએમ ફોર્ડલર કરીને અહીંયા ખાસ તો બે મોટી કંપની હતી સાથે સાથે આ બંને કંપનીઓનું દિવસે દિવસે પ્રગતિ થયા સાથે સાથે નાની નાની ઇન્ડસ્ટ્રી પણ ધીરે ધીરે આ એરિયામાં આવતી ગઈ અને ત્યાર પછી બંને એવું જેમ મોટી કંપનીઓનો ગ્રોથ થતો ગયો એમ નાના નાના વેન્ડર કે જે એ કંપનીઓની ઉપર કામ કરતા હોય એ લોકોના સ્પેર બનાવતા હોય અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એવા નાના નાના ઉદ્યોગો પણ અહીંયા ઘણા બધા ડેવલપ થયા સમયાંતરે ઘણી બધી ઇન્ડસ્ટ્રી અહીંયા આવવા લાગી અને અહીંયા પણ ઘણું બધું લોકોને નાના એન્ટરપ્રિન્યોરને પોટેન્શિયલ લાગ્યું એટલે વિઠ્ઠલ ઉદ્યોગનગર અત્યારે કદાચ હજારથી પંદરસો ઇન્ડસ્ટ્રી અહીંયા વિઠ્ઠલ ઉદ્યોગનગરની અંદર આવેલી છે અને પહેલાં તો એલિકોન એન્જિનિયરિંગ અને જીએમએમ ફોર્ડલર જેવી બે જ મોટી કંપનીઓ હતી અત્યારે જોઈએ તો એલિકોન અને જીએમએમ સિવાય એચએલઈ ગ્લાસ અનુપમા એન્જિનિયરિંગ કંપની લિમિટેડ રોટોમોટિવ ડ્રાઈવ એવી ઘણી બધી મોટી કંપનીઓ અહીંયા સ્થપાઈ અને નાના ઉદ્યોગકારો છે એ લોકોને પણ આ મોટી કંપનીઓ દ્વારા ઘણો બધો બિઝનેસ મળી રહ્યો છે અને દિવસે દિવસે વિઠ્ઠલ ઉદ્યોગનગર તેમજ આખા ચરોતર પ્રદેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થયો છે ખાસ કરીને વિઠ્ઠલ ઉદ્યોગનગરની અંદર તો જીઆઈડીસીની અંદર કોઈ હવે પ્લોટ કે કોઈ જગ્યા નથી એ પછી નવી ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે ચરોતરની અંદર બોરસદમાં વાસણા છે કે સોજીત્રા છે કે ઉમરેઠ છે એવી ઘણી બધી નાની નાની જીઆઈડીસીઓ સ્થપાઈ અને ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવી એમાં પણ અત્યારે ઘણી બધી ફેક્ટરીઓ એમાં આવી ગઈ છે અને ચરોતર પ્રદેશની અંદર ખાસ કરીને ઉદ્યોગોનો બહુ સારો વિકાસ થયો છે ખાસ કરીને એક વાત આપણા ધ્યાનમાં લાવો તો એલિકોન એન્જિનિયરિંગ કંપની છે એ વિશ્વભરમાં રિડક્શન ગિયર માટે નામના ધરાવે છે અને વિશ્વભરમાં એના રિડક્શન ગિયરો સપ્લાય થાય છે ખાસ કરીને રિડક્શન ગિયરમાં વિશ્વભરમાં એ લીડિંગ કંપની કહી શકાય સાથે સાથે જીએમએમ ફોડલર છે અત્યારે ખાસ કરીને જોઈએ તો આ મહામારીની અંદર આપણને ખ્યાલ આવ્યો કે ફાર્મા ક્ષેત્રે ખરેખર ગુજરાતે નામ કાઢ્યું છે અત્યારે આપણને વધારે ખબર પડી કે ગુજરાતની અંદર જે ફાર્મા કંપનીઓ એટલી બધી આવેલી છે એના લીધે ગુજરાતમાંથી મેડિસિન વિશ્વભરમાં સપ્લાય થઈ ઇન્ુડિંગ વેક્સિન્સ યા પણ સાથે એનો વિકાસ થયો છે તો એના માટે ગ્લાસ લાઈન વેસલ્સ પણ જોઈએ એને મેન્યુફેક્ચરિંગ કરવા માટે ખાસ કરીને અંકલેશ્વર વાપી જેવી જે જીઆઈડીસીઓ છે એમાં ખાસ કરીને ફાર્મા અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી વધારે આવેલી છે ફાર્મા અને કેમિકલ માટે ખાસ કરીને રિએક્ટિવ વેસલ્સની જરૂર પડે એમાં પણ વિઠ્ઠલ ઉદ્યોગનગર નંબર વન પર છે ખાસ કરીને પૂરા ભારતભરમાં ગ્લાસ વેસલ્સ બનાવતી કંપનીઓમાં બે કંપનીઓ અત્યારે મોટી ગણાય અને લીડિંગ કંપનીઓ ગણાય જેમાં એચએલઇ ગ્લાસ કે જે વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં આવેલી છે અને જીએમએમ ફોર્ડલર આજુબાજુમાં બીજી પણ ઘણી બધી કંપનીઓ થઈ ગઈ છે પણ ખાસ કરીને ફાર્મા અને કેમિકલ ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવામાં આ બંને કંપનીઓ પણ બહુ મોટો ફાળો છે કારણ કે રિએક્ટર વેસલ્સ કે એના ઇન્સ્ટ્રુમેન્ટ જો ફાર્મા કે કેમિકલ કંપનીઓ નહીં મેળવી શકે તો એ લોકોનું જે કંઈ એક્સપન્શન હશે એ પણ થઈ નથી શકવાનું તો ખાસ કરીને ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને ફાર્મા અને કેમિકલ આ જે ડેવલપ થઈ છે એ લોકોનું એક્સપન્શન થયું છે ગુજરાતની અંદર ઔદ્યોગિક વિકાસ થયો છે એની અંદર પણ વિઠ્ઠલ ઉદ્યોગનગરની ઘણી બધી ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો સિંહ ફાળો છે ખાસ કરીને બીજી પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે અત્યારે લીડિંગમાં પહેલાં જે જીએમએમ અને એલિકોન બે કંપની હતી અત્યારે તો કદાચ ચાલીસેક કંપનીઓ તો એવી છે કે જે એટી પ્લસ એક્સપોર્ટ ઓરિયન્ટેડ છે અને આ બધી આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બે દશકમાં જ આપ વાત કરી રહ્યા છો પરંતુ પ્રધાનમંત્રીની પણ એ વાત મને યાદ આવે છે મેમ તેમણે કહ્યું હતું કે જોબ શિખર થવા માટે જોબ ગીવર થવાની જરૂર છે અને મોસ્ટલી જેટલા પણ અહીંયા આગળ છે જે રીતે સંધ્યાએ પણ પહેલાં કીધું એવો એ પ્રયત્નમાં આગળ વધી રહ્યા છે પરંતુ જ્યારે વિદ્યાધામની વાત હોય એમ્પલોયમેન્ટ એક મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે રહ્યો છે યુથ માટે રહ્યો છે તો એના કયા સ્કોપ્સ કયા ક્રાઇટેરિયા કયા કારણો આપ જોઈ રહ્યા છો અહીંયાથી હા એટલે ભણતરની વાત કરીએ તો રોજગારીને એની સાથે સાંકળવી જ પડે આ ફોર્ચ્યુનેટલી જેમ જેમ આ એરિયાનો વિકાસ થયો શરૂઆત ભલે શિક્ષણથી થઈ પણ ઇન્ટરેસ્ટિંગલી જ્યારે વિદ્યાનગર વસ્તુ હતું એક પછી એક કોલેજી આવતી હતી એ જ વખતે જે ડીઓ ભાઈકાકા અને ભીખાભાઈ અને પછી એચ પટેલ સાહેબ એ ત્રણેય એવું વિચાર્યું હતું કે આ લોકો જો જ્યારે ભણશે તો પછી જશે ક્યાં એટલે સાયમલ્ટેનિયસલી એમણે વિઠ્ઠલ ઉદ્યોગનગરની જે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે એની પણ ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ એટલે પાયો તો ત્યાંથી જ નખાઈ ગયો અને પછી આટલા વર્ષોમાં આપણને ખબર છે કે ઇન્ટરનેશનલી ફેમસ જે ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા મોટી મોટી એમાં અમૂલ છે એનડીડીબી છે ઇરમા છે આખી વિઠ્ઠલ ઉદ્યોગનગરની ટાઉનશીપ છે શ્રી કૃષ્ણ હોસ્પિટલ્સ અને બીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ છે ફાર્મસી આઈ મીન એટલે એક એની સાથે સાથે આ જે લોકો વિદ્યાર્થીઓ બહાર પડે છે એ લોકોને માટે એબ્ઝોર્બ કરવા માટે અહીંયા આ બધા તો ઇન્ડસ્ટ્રીયલ ઓપનિંગ તો છે જ પણ મેં કીધું એમ કે હેલ્થકેર રિલેટેડ જે કોર્સિસ કરે જેવા કે અમારે ત્યાં છે કે મેડિસિન ફિઝિયોથેરાપી એન ઓલ મેડિકલ ટેકનોલોજી આ બધા મોટા મોટા મશીન્સ આવે છે ડાયગ્નોસ્ટિક તો એના માટે ટેકનિકલ સ્ટાફની બહુ જરૂર પડે છે એ બધો જ આપણે ત્યાં અહીંયા એટલે એ લોકોને ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા અને બીજું કે એ લોકો જ્યારે બાનલાજ બધાની ટ્રેનિંગ હેન્ડઝોન ટ્રેનિંગ ખાસી સારી હોય છે એટલે એ લોકો જ્યારે બહાર જાય છે ત્યારે પણ એ લોકોના સ્કોપ ખાસા વધી જાય છે ઇન્ડસ્ટ્રી એકેડેમી એક બીજું હું એક ઉમેરવા માગીશ કે ઇન્ડસ્ટ્રી એકેડેમીના ટાઇપ્સ ઉપર અત્યારે બહુ જ વજન એની ઉપર બહુ વેટેજ મૂકવામાં આવે છે કે અમે લોકો એ લોકોને ફોર્મલ એજ્યુકેશન આપીએ અમે લોકો એટલે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ પણ એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ જે છે એ લોકો એ જ વધારે સારી રીતે શીખી શકે જો એ લોકો ઇન્ડસ્ટ્રીમાં જાય એટલે એવા ટાયપ્સનો પણ અહીંયા ખાસો સ્કોપ છે અને એવા થઈ રહ્યા છે આપ જે મેમ વાત કરી રહ્યા હતા હું એક નાની પ્રતિક્રિયા પણ પટેલ સાહેબ પાસેથી લેવા માંગીશ કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું કે ડ્રેગન ફ્રૂટ જેને આપણે કમલમ ફ્રૂટ કહીએ છીએ એ ગુજરાતમાં થશે અને એને લઈને હવે જે ગુજરાતમાં ખેતી થઈ રહી છે જો શોર્ટમાં આપ જણાવી શકો કારણ કે ઘણા લોકોને ખ્યાલ આપણે ડ્રેગન ફ્રૂટ્સને લઈએ છીએ ખરી પણ એ કમલમ ફ્રૂટ કેવી રીતે થાય છે અને તેની વિશે જો ગુજરાતની અંદરની શરૂઆત વિશે આપ થોડી ઘણી માહિતી આપી શકો એ એક પ્રકારનો કેક્ટસ છે જે થોર કહીએ આપણે એટલે એને માટે છિદ્રાળુ અને હલકી જમીન હોય રેતાળ જમીન બહુ ચીકણી ભારે જમીનમાં કેક્ટસ સારા થાય નહીં એમાં ડીકે થઈ જાય ને લો વોટર રિકવાયરમેન્ટ છે પરંતુ અત્યારે આ ડ્રેગન ફ્રૂટનું કન્જમ્શન વધી રહ્યું છે એમાં જે એન્ટી ઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડ્સ છે જે હેલ્થ માટે ખૂબ સારા છે આને કારણે સ્વાસ્થ્ય માટે જાગૃત વ્યક્તિઓ એનો વપરાશ વધારી રહ્યા છે અને ગુજરાતમાં ઉત્તરોત્તર એનો વિસ્તાર પણ વધી રહ્યો છે આવનારા વર્ષોમાં અત્યારે જે માર્કેટ રેટથી મળે છે એની કરતાં પણ સસ્તા અને સારી ક્વોલિટીના આ ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં ઉપલબ્ધ થશે અને માનવ સ્વાસ્થ્ય માટે એ ખૂબ સારો લાભદાયક રહેશે કંજીભાઈ આપણી પાસેથી જાણવું છે કારણ કે મોટી સંખ્યામાં લોકો હવે એન્ટરપ્રેન્યર્સ બની રહ્યા છે તો ગવર્મેન્ટ તરફથી કઈ રીતે હેલ્પ આપ જોઈ રહ્યા છો અથવા તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કઈ રીતની હેલ્પ છે ગવર્મેન્ટ તરફથી અથવા તો કઈ હેલ્પની હજી પણ જરૂર આપને લાગી રહી છે ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ માટે રોડ રસ્તા અને વીજળી આ પ્રાથમિક જરૂરિયાત છે ખાસ કરીને વિઠ્ઠલ ઉદ્યોગનગરની અંદર અત્યારે કોઈ એક્સપાન્શન હોય અથવા તો નવી ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો જીઆઈડીસીની અંદર તો કોઈ હોય હવે કોઈ પ્લોટ કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં જીઆઈડીસી પાસે જેથી કરીને એલોટ કરી શકે અને ઉદ્યોગ સ્થપાય પરંતુ ખાસ કરીને એક વર્ષ પહેલાં આપણા ચરોતરમાં જ ઓડ ખાતે એક વર્ષ પહેલાં જીઆઈડીસી ડિક્લેર કરવામાં આવેલી કોવિડ મહામારીને લીધે એને આગળ નહીં ધપાવી શકેલા પણ આવતીકાલે જ સીએમ સાહેબ અને સીઆર પાટીલ સાહેબ આવી રહ્યા છે અને એમના હસ્તે કાલે જીઆઈડીસી નવી જીઆઈડીસીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ખાસ કરીને ત્યાં તો નાની જીઆઈડીસી છે ખરેખર ચરોતરની અંદર જીઆઈડી અરે ઉદ્યોગો સ્થાપવા માટે ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ મોટી જરૂરિયાત છે પણ નિગમ પણ એના ક્રાઇટેરિયા હોય સરકારના પણ ક્રાઈટેરિયા હોય પણ સાથે સાથે સરકારે એક નવી સ્કીમ જે મૂકેલી છે કે તમારે ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને તમે એ ઇન્ડસ્ટ્રી બનાવવા માટે એલોટ કરી શકો છો એના માટે ઇન્ડસ્ટ્રીયલ ડિવલપમેન્ટ માટે એક ક્લસ્ટર બનાવો અથવા તો કોઈ પ્રાઇવેટ કંપની સ્થાપી અને તમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરો તો એની અંદર પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર સબસિડી આપી રહી છે ખાસ કરીને આપ બધાને ધ્યાનમાં લાવું તો વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ કરીને એક કંપની છે અમદાવાદ સ્થિત છે હું પણ એની અંદર અલગ રીતે જોડાયેલો છું પણ આપણા ચરોતરની અંદર ખંભાતના છેવાડાના જે ગામો છે કે જ્યાં ખેતી થઈ શકતી નથી અને પાક નથી મળી રહ્યો એવી બિનઉપજાઉ જમીનો લગભગ બે હજાર એકર જેટલી એક્વાયર કરવામાં આવી છે અને ત્યાં વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ કરીને અને ત્યાં આખું એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યો છે જેની અંદર ખાસ કરીને કેમિકલ ઝોન પણ એની અંદર આવશે ખાસ કરીને ગુજરાતની અંદર અમુક ઝોન જ ખાલી કેમિકલ માટે એલોટ કરેલા છે બાકી વિઠ્ઠલ ઉદ્યોગનગર કે આપણી જીઆઈડી અરે આપણા જિલ્લાની અંદર ખાસ કરીને કોઈ કેમિકલ ઝોન નથી જેથી કરીને ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો સ્થાપી શકે આ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર કદાચ પંચોતેર ટકા જે લેન્ડ છે એ કેમિકલ ઝોન માટે ફાળવવામાં આવવાની છે અને એના માટે સરકાર તરફથી પણ ઘણો બધો સહયોગ મળી રહ્યો છે અને એના માટે જેટલા પણ ત્યાં ઇન્ડસ્ટ્રી સ્થાપશે એને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પણ કંપની તરફથી આપવામાં આવશે બધાનું સામૂહિક એ પણ સેન્ટ્રલમાં લાઇઝનિંગ એ કરશે તો આવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જો બનાવે અને ત્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તો ખાસ કરીને રૂરલ એરિયાની અંદર તો જેથી કરીને એને રોજગારીની તકો ત્યાં વધે અને ગામડાના લોકો છે કે જે બેરોજગાર છે એ લોકોને પણ રોજગારી મળે રોજગારીની જ્યારે વાત છે ફરી ફરી એક વખત વખત સ્કિલ ડેવલપમેન્ટ પણ બહુ થઈ જાય છે છે કારણ કે મેમ મેમ પાસે મુદ્દાને લઈને જવા મળી જતું હોય પરંતુ ઘણી વખત એવું છે કે જે સ્કિલ છે ફરી એક વખત પીએમની એ જ વાત કે સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો એ સ્કિલ ડેવલપમેન્ટને લઈને યુવાઓની અંદર જાગૃતતા લાવવા માટે કયા કયા પ્લેટફોર્મ્સ છે અથવા તો કયા કયા સ્કોપ્સ આપ જોઈ રહ્યા છો કે જેને લઈને યુથ કનેક્ટ થાય એટલે પહેલું થઈ કે અત્યારે જો કે કોન્શિયસનેસ દરેક યુનિવર્સિટીમાં આવી જ છે કે પહેલું તો એ કે યુનિવર્સિટી ફક્ત ડિગ્રી આપવા માટે નથી યુનિવર્સિટી એક એવી જગ્યા છે કે જ્યાં એક એનું વ્યક્તિગત અને એનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય અને જ્યાં એવી વાત આવે છે ત્યાં ઓબ્વિયસલી પ્રોફેશનલ રિલેટેડ સ્કિલ્સ અને પર્સનલ ડેવલપમેન્ટને રિલેટેડ સ્કિલ્સનું બહુ મહત્ત્વ વધી જાય છે એટલે એક જમાનો તો જ્યારે નોલેજને લોકો સલામ કરતા હતા અને હવે નોલેજ સ્કિલ અને એ લોકોની બિહેવિયર અને એટીટ્યૂડને સલામ કરે છે અને જ્યાં સુધી એટીટ્યૂડ અને બિહેવિયરને આપણે એને એનું સંભાળીએ નહીં ત્યાં સુધી નોલેજ પણ પૂરું કામ નથી આવતું અથવા એટલું સક્સેસફુલ નથી જતું કે ફક્ત સ્કિલ પણ કામ નથી આવતી પણ જ્યાં સુધી સ્કિલની વાત કરું તો અત્યારે સ્કિલ્સને લઈને નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી નવી જે શિક્ષણ નીતિ આવી છે એમાં પણ ગવર્મેન્ટે એને એની ઉપર બહુ જ ભાર મૂક્યો છે રાઇટ ફ્રોમ ધ સ્કૂલ એજ્યુકેશન એટલે એક સોફ્ટ સ્કિલ્સ અને એક જોબ સ્પેસિફિક સ્કિલ્સ જે જોબ સ્પેસિફિક સ્કિલ્સમાં મેં કીધું એમ કે કેટલીક વસ્તુ યુનિવર્સિટી લેવલે થશે અને કેટલીક વસ્તુ જે એની જે પોસિબલ વર્ક પ્લેસ હોય એ જગ્યાએ થશે એમ અને જે પ્રોફેશન પર્સનલ લેવલે જે સ્કિલ ડેવલપમેન્ટની વાત છે તો આપણે એક એવી વ્યક્તિને તૈયાર કરવાની છે કે જે લાઈફની અનસર્ટેનિટીઝને ફેસ કરી શકે એ લાઈફના સ્ટ્રેસને કરી શકે એક સારો કોમ્યુનિકેટર બની શકે એક લાઈફ લોંગ લર્નર બની શકે એટલે જ્યાં સુધી આખું પેકેજ આપણે એ લોકો ઓફર નહીં કરીએ સ્ટુડન્ટને ત્યાં સુધી ફક્ત પ્રોફેશનલી એ ડેવલપ થશે પણ જો ઇન્ડિવિજ્યુઅલી એ ડેવલપ નહીં થાય તો એ નેશન બિલ્ડિંગમાં કામ નહીં આવે એટલે એજ્યુકેશન એટ ધ યુનિવર્સિટી શૂડ ફોર્મ અ કેરેક્ટર એ કેરેક્ટર બિલ્ડિંગ જે કરવાનું છે એની વાત છે અને ઇફ આઈ રિફર બેક ટુ વોટ અવર ઇન્ડિયન યુનો આપણે ઇન્ડિયાની જે ભારતની સંસ્કૃતિ કહ્યું અને પછી આપણા જે એક આધ્યાત્મિક ગુરુઓ કહી ગયા કે જેમાં વિવેકાનંદ છે મહાત્મા ગાંધી છે રવિનાથ ટાગોર છે અને શ્રી ઘોષ છે એ બધાનો એક સૂર એવો જ છે કે ખરું એજ્યુકેશન એ છે કે જે અંદરની જે ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટની જે બેસ્ટ પોસિબિલિટીઝ છે એને બહાર લાવે અને આવું બધું કરવા માટે સ્કિલ્સ કે જેમાં તમારો એક પ્રોફેશનલી તમે સક્સેસફુલ જાવ એનો પણ પ્રયત્ન કરવામાં આવે અને મેં કીધું એમ કે ઇન્ડિવિજ્યુઅલી એક એક લાઈફને ચેલેન્જીસ ફેસ કરી શકે એવી પણ એક વ્યક્તિ તૈયાર થાય એટલે દરેક યુનિવર્સિટી હવે આવી જાતના સોફ્ટ સ્કિલ્સના પ્રોગ્રામ કરે જ છે અને આવનારા વર્ષોમાં આપણે જોઈશું કે જે બાળક તૈયાર થઈને જે કોલેજમાં આવશે એ પણ ખાસું બધું પોતે આ એક કેપેબિલિટી લઈને આવશે તમે ભારતીય સંસ્કૃતિની વાત કરી છો તો ઘણા લોકોને ખ્યાલ હશે કે યોગ શાળા જે હતી કદાચ એમાં પણ એ રીતે હતું કે યોગ શાળાઓમાં જે સવારથી જાય વિદ્યાર્થી અને તમામ વસ્તુઓ એમને કરાવવામાં આવતી હતી અને પટેલ સાહેબ આપણી પાસે ફરી એકવાર આવી રહ્યો છું જે રીતે આપણે ચરોતરનું ઉદાહરણ આપ્યું અને ચરોતરની એક વ્યાખ્યા આપી છે જે પાક છે જે ક્રોપ્સ છે ચરોતરની અંદર એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતમાં અથવા તો ઇન્ડિયામાં કે જે ચરોતર ઉપર સેન્ટર એક સ્પોટલાઇટ નાખી રહ્યું છે આ સ્પોટલાઇટ આપણા પર છે તે ચરોતર ઉપર પણ પડી રહી છે કેવી રીતે થઈ રહ્યું છે ચરોતર અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આપણે ડાંગરનો એક પાક થાય છે ડાંગરનો પાક થાય છે અને બીજું ટોબેકો તમાકુ એટલે તમાકુને આપણે હ્યુમન સ્વાસ્થ્ય સાથે સાંકળીએ તો આપણે એને પ્રમોટ કરવા માગતા નથી પરંતુ એઝ એ ટોબેકો એઝ એ ઇન્ડસ્ટ્રીયલ ક્રોપ એમાંથી જે નિકોટિન સલ્ફેટ એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે અહીંયા આણંદની નજીકમાં એના યુનિટો છે અને યુરોપિયન યુનિયનમાં એને બાયોપેસ્ટિસાઈડ માટે અહીંથી નિકાસ કરવામાં આવે છે ભારત સરકારે નિકોટિન સલ્ફેટને ભારતના કૃષિમાં ઉપયોગ માટે હજુ મંજૂરી આપી નથી અન્ડર કન્સિડરેશન છે આવનારા બેથી ત્રણ વર્ષમાં મળી જશે તો આ જે એગ્રોકેમિકલ્સ જે ઇન્જુરિયસ ટુ હેલ્થ છે એની જગ્યાએ આનો ઉપયોગ કરીને ઘણા બધા જીવાતોનું નિયંત્રણ આ નિકોટીન સલ્ફેટથી થઈ શકે અત્યારે આ એક ટોબેકો જે ભારત અને મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લો ગઈએ આપણે કે મધ્ય ગુજરાત એ ભારતનું ટોટલ જે કંઈ તમાકુનું પ્રોડક્શન છે એનું પચીસ ટકા જેવું ઉત્પાદન કરે છે અને એમાંથી જો આ નિકોટીન સલ્ફેટ માટેના બીજા પણ હજી વધુ ઇન્ડસ્ટ્રીઝ બને તો એ આપણને હુંડિયામણ કમાવા માટે ખૂબ જ સારું છે અને એનો ઉપયોગ પણ સારો થઈ શકશે પરંતુ સરકાર અત્યારે તમાકુને રાષ્ટ્રીય કક્ષાએ પ્રમોટ કરવા માગતી નથી એટલે આની ચર્ચાઓ વધુ થઈ રહી નથી પરંતુ એઝ એ ઇન્ડસ્ટ્રીયલ ક્રોપ એને કન્સિડર કરી અને આપણે ચરોતરના ખેડૂતોને હજુ વધુ સમૃદ્ધ બનાવી શકીએ ડાંગર છે એ પણ સારો પાક છે અને વેજીટેબલ્સમાં ઘણા બધા ક્રોપ થઈ છે એમાં ખાસ કરીને સરગવાનું ઘણી બધી આણંદની આજુબાજુના વિસ્તારમાંથી દેશના અન્ય રાજ્યોમાં નિકાસ થાય છે લીંબુની પણ એ જ રીતે આણંદની આજુબાજુના વિસ્તારોમાંથી અન્ય રાજ્યોમાં ખૂબ સારી નિકાસ થાય છે તો આ શાકભાજી અને આ ફ્રૂટ્સ ક્રોપ્સ એનું પણ ઘણું સારું પોટેન્શિયલ છે આંબળાની ખેતી પણ મધ્ય ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને એનો ઉપયોગ અત્યારે આયુર્વેદિક મેડિસિન્સમાં અને અન્ય ન્યુટ્રાસ્યુટિકલ્સ માટે થઈ રહ્યો છે એ સારી વાત છે કોવિડની સિચ્યુએશન ગાંધીભાઈ એવી હતી કે અનેક લોકો કેમકે અમે જ્યારે ચેનલમાં કામ કરી રહ્યા હતા અનેક લોકોને અમે બદલાવ થતા જોયું છે અમદાવાદની અંદર પણ એવી અનેક ફર્મ્સ હતી અથવા તો ઇન્ડસ્ટ્રીઝ હતી તમામ લોકો પોતાનું બિઝનેસ સ્વિચ કરી રહ્યા હતા એક એક્ઝામ્પલ આપું એક વિદેશ ટૂર્સ લઈને જતા હતા તેઓ ગૃહ ઉદ્યોગ પર આવી ગયા તો કોવિડની સિચ્યુએશન કેટલી ટફ રહી કેટલીક એવી સ્ટોરીઝ પણ મને ભૂતકાળમાં જાણવા મળી કે લોકોએ આખું એક સ્વિચ કર્યું મોડલ બે વર્ષમાં બે દશકની કમ્પેરિઝનમાં બે વર્ષમાં એ બદલાવને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર પહેલાં તો લોકડાઉનની અંદર ઇન્ડસ્ટ્રીને ઘણો બધો માર પડ્યો છે કે જે એના ફિક્સ એક્સપેન્સીસ છે સાથે સાથે તો સેલેરીના ખાસ કારણ કે સરકારે પણ ડિક્લેર કરેલું કે દરેક એમ્પ્લોઈઝને પૂરેપૂરો પગાર આપવામાં આવે એ કંપની માટે શક્ય નહોતું તેમ છતાં માનવતાની દ્રષ્ટિએ ખાસ કરીને ચરોતરના બધા જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર તો બધાને પૂરેપૂરો પગાર જ્યાં સુધી ઇન્ડસ્ટ્રી ચાલુ નહીં હતી ત્યાં સુધી આપવામાં આવ્યો ખાસ કરીને એ સમયનું જે નુકસાન છે એની સામે જ્યારે બજાર ખુલ્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો ગ્રોથ છે પણ એક વસ્તુ નક્કી છે કે ગ્રોથ સાથે સાથે જ્યારે ગ્રોથ થયો ને જ્યારે સ્ટાર્ટ થયું ને કે હવે બધાની ઓર્ડરો વધ્યા પ્રોડક્ટિવિટી વધી પણ પ્રશ્ન એવો આવે છે કે ખાસ કરીને દરેક રો મટિરિયલની અંદર પચીસ ટકાથી લઈ અને સાઠ સિત્તેર ટકા સુધી રો મટિરિયલની કોસ્ટ વધી ગઈ છે એટલે ખાસ કરીને સર્વાઈવ થવા માટે કે એને એ ડેફિસિટ પૂરવા માટે ઇન્ડસ્ટ્રી માટે બહુ એટલી બધી તકલીફ નહોતી પણ ખાસ કરીને આ જે રેટ વધ્યા છે એના લીધે એ ટાઈમ લાગશે થોડો બટ અત્યારના જે સિચ્યુએશન છે શું એ રિકવર થવા માટે હેલ્પ મળી રહી છે અથવા તો જે ઇન્ડસ્ટ્રી કેમ કે ઘણા લોકો આમાંથી પણ એ ફેસ કરી રહ્યા છે કે ડ્યુ ટુ કોવિડ ઘણા લોકોને પણ એ અર્થ અર્થવ્યવસ્થા ઉપર પોતાની કંપનીમાં પણ ઇસ્યુ થાય સાચી વાત છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે જો માર પડ્યો હોય તો પ્રોડક્શન માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તો ઓલરેડી છે પણ લોકો પાસે લિક્વિડિટી ઘટી ગઈ કે સમજો બે કરોડ રૂપિયા લિક્વિડિટીમાં છે તો આ ત્રણ ચાર મહિના જે કામ નથી થઈ શક્યું એના લીધે જે ફિક્સ એક્સપેન્સીસ છે સાથે સાથે એમ્પ્લોયને જે સેલેરી અને બાકીના એમ્પ્લોયમેન્ટ માટેની જે ફેસિલિટી કંપની પ્રોવાઈડ કરતી હોય એ જે ડેફિસિટ છે ને એના માટે લોકોને વર્કિંગ કેપિટલ માટે લિક્વિડિટી માટે જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલુ ને ત્યારે તકલીફ પડી પણ સાથે સાથે એક વસ્તુ બહુ સારી થઈ છે કે જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલુ થઈને એ જ સમયે સરકારે જેટલી ફેસિલિટી બેંકમાંથી ફેસિલિટી વાપરતા હતા એના વીસ ટકા બેંકે વિધાઉટ કોલોટેલ સિક્યુરિટી લોન સામેથી બેંક ફોન કરી અને એમને ફેસિલિટી આપી એ પછી ફરી પણ પચીસ ટકા આપી તો ખાસ કરીને જે આ ગ્રોથ માટે જે અડચણ હતી લિક્વિડિટીની એ પણ સરકાર દ્વારા મદદ મળી જેથી કરીને અત્યારે ગ્રોથ એન્જિન કહીએ ને તો ચરોતરમાં બધી જ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ઘણા બધા ગ્રોથમાં હવે ચાલી રહી છે ગ્રોથ એન્જિનની વાતો કોઈ વ્યક્તિના ગ્રોથની પણ મેમ વાત કરવી હોય કારણ કે સ્કિલ ડેવલપમેન્ટની આપણે વાત કરી પણ જરૂરી છે એવા અન્ય કયા કારણો આપ જોઈ રહ્યા છો કે જે યુવાઓ કેમ કે ઘણી બધી યુવાઓ કન્ફ્યુઝ થતા હોય છે કે ક્યાં આગળ જવું કેવી રીતે કામ કરવું કઈ કોર્સમાં જઈને કરવું ઓપ તો એ બધા માટે જો ગાઈડન્સ માટેના આપ કારણો આપી શકો અથવા તે વિષય તેમની જણાવી શકો આપ પહેલું તો એ કે એ લોકોને આઈ મીન સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને એક પોતાનો એ લોકોને એક થોડા ઓરિયન્ટ કરવા પડે કે અલ્ટિમેટલી તમારી લાઈફ તમારે ક્યાં લઈ જવી છે એટલે અમે લોકો વાર સેશન કરતા હોય છે કે વોટ ઇઝ યુર એમ ઓફ યોર લાઈફ તો એ જ્યારે એઈમ ઓફ લાઈફની વાત કરીએ તો ત્યારે એ એને દરેકની પોતાની એક અર્જ હોય અંદરની એ પ્રમાણે જે લોકોની જરૂરિયાત હોય એની ઉપર અમે લોકો કામ કરતા હોય છે ફોર એક્ઝામ્પલ આપ આપણું જે એક એમ કહેવાય છે કે ફક્ત નોલેજ અથવા તો ફક્ત ઇન્ફોર્મેશનનો બોમ્બર્ટમેન્ટ કરીને આપણે કોઈ વ્યક્તિ પૂર્ણ નથી થઈ શકતી એટલા માટે એનું ફિઝિકલ ડેવલપમેન્ટ એનું મેન્ટલ ડેવલપમેન્ટ એનું સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઇફ પોસિબલ એનું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થવું જોઈએ એમ એટલે એ દરેક સ્ટુડન્ટના માટે એક અલગ અલગ મેનુ હોય છે પણ એવી દરેક યુનિવર્સિટીમાં એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એ સ્ટુડન્ટ પોતે પોતાની લાઈફ ક્યાં લઈ જવા માગે છે જ્યાં સુધી એમના ઓપ્શન્સનો સવાલ છે એ યુનિવર્સિટી ઉપર આધાર રાખે છે કે એ લોકો એમને માટે આવા કોઈ પ્રોગ્રામ્સ મેડ એવા કોઈ કરે છે કે નહીં પણ જ્યાં યુથની વાત આવે ત્યાં ફિઝિકલ ડેવલપમેન્ટ વગર કોઈ પણ એજ્યુકેશન અધૂરું છે એટલે સામાન્ય રીતે ફિઝિકલ એજ્યુકેશનને લઈને મોટાભાગની યુનિવર્સિટીઝમાં કાં તો સ્ટ્રકચર્ડ પ્રોગ્રામ કાં તો ઓપ્શનલ પ્રોગ્રામ તરીકે એ એ ફિઝિકલ ડેવલપમેન્ટ માટે એ લોકોને આ બધી ફેસિલિટીઝ ક્રિએટ કરે છે આ એરિયામાં પણ એવું છે કે જે સ્ટુડન્ટ્સ જે સ્ટુડન્ટ્સને જે જોઈએ અધર દેન એજ્યુકેશન પાર્ટ કે ફોર એક્ઝામ્પલ પ્લેગ્રાઉન્ડ્સ છે પાર્ક છે હોસ્ટેલ છે મેસ છે મેં કીધું એમ કે જીમ છે એ બધી ફેસિલિટીઝ પણ અહીંયા ધીરે ધીરે આવી રહી છે એટલે કેટલીક વસ્તુ યુનિવર્સિટીના લેવલે કરવી પડે કેટલીક વસ્તુ એ લોકો પોતાની ઇન્ડિવિજ્યુઅલ એસ્પિરેશન પ્રમાણે કરવી પડે અને એને લીધે શું થયું છે કે આ બધાને લીધે જે આ એરિયામાં ફક્ત કોલેજ થઈને ઊભી નથી રહી એને આસપાસ જે બધા રોજગાર ઊભા થયા છે એને લીધે પણ આ એરિયાનું પાછું વધારે એક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે આઈ હોપ આઈ હેવ આન્સર્ડ યોર ક્વેશ્ચન પરફેક્ટલી અને ટૂંકમાં મારી એ પણ જાણવું હતું પટેલ સાહેબ આપની પાસેથી કારણ કે હું જ્યારે અમદાવાદથી અહીંયા આવી રહ્યો તો મેં પણ જોયું કે ઘણા જે ખેડૂતો છે એ લોકો ટેકનિકલી હવે અપગ્રેડ થઈ રહ્યા છે તો એ કેવી રીતે હેલ્પ થઈ રહ્યું છે ઇરિગેશનમાં અથવા તો ગ્રીન હાઉસમાં જો આપ શોર્ટમાં જણાવી શકો કોઈ પણ વ્યવસાય હોય એમાં અપગ્રેડેશન જરૂરી છે કૃષિને જો પણ આપણે વ્યવસાય તરીકે ગણીએ તો એમાં પણ અપગ્રેડેશન જરૂરી છે એનો એક સીધો દાખલો આપો અત્યારે જે ડાંગરની ખેતી આપણે થાય છે એ ફેર રોપણી દ્વારા એમાં પાણી ભરી રાખવામાં આવે છે આ પાણી ભરી રાખવાને કારણે એક તો પાણી વધારે જોઈએ એમાં જે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર એડ કરવામાં આવે એને કારણે ગ્રાઉન્ડ વોટર કોન્ટામિનેશન નાઇટ્રસ ટોક્સિસિટી આવે છે એ હેલ્થ ઉપર અસર કરે છે અને બીજું જે મિથેન ગેસ એમાંથી એમિનેશન થાય છે એ આપણા ને પ્રદૂષણ અને જે ગ્રીનહાઉસ ગેસીસ કહીએ એમાં ઉમેરો કરે છે તો એને માટે હવે ડાયરેક્ટ સીડેડ રાઈસનો એપ્રોચ આવી રહ્યો છે કે તમારે ઘઉંની જેમ જ ડાંગરના બીજને વાવી દેવાના છે જેથી કરીને ધરું ઉછેરવાનું નથી ફેર રોપણીની જરૂર નથી ઝાઝા પાણીની જરૂર નથી કારણ કે આવનારા વર્ષોમાં મને લાગે છે કે પીવા માટે પણ પાણીની મુશ્કેલીઓ સર્જાવાની છે તો કૃષિમાં આટલું બધું પાણી વાપરવું એ સલાહ ભર્યું નહીં રહે તો એને માટેની ટેકનોલોજી અપગ્રેડેશન માટેના ડેમોન્સ્ટ્રેશન રાજ્ય સરકાર દ્વારા અને કૃષિ ઇન્સિટી દ્વારા અત્યારે ચાલી રહ્યા છે અને આવનારા વર્ષોમાં મોટાભાગનો વિસ્તાર હવે ફેર રોપણીની જગ્યાએથી સીધી ડાંગરની ખેતીનો થઈ જશે એ જ રીતે ગ્રીનહાઉસ અને નેટ હાઉસ કે જે પાક ખુલ્લા આકાશ સ્થળે સારી રીતે ન થઈ શકે અથવા ઓફ સિઝન જેને કહીએ આપણે કે બહારનું વાતાવરણ એ પાકને એ સિઝનમાં માફક ન આવે તો કંટ્રોલ કન્ડિશનમાં એવા હાઈ વેલ્યુ ક્રોપ વાવી અને વધારાની આવક મેળવી શકાય એને માટે અત્યારે ફ્લાવર્સમાં ગુલાબની ખેતી પણ સારી થઈ રહી છે અને હાઈ વેલ્યુ વેજીટેબલ્સની ખેતી પણ એમાં થઈ રહી છે તો થોડા એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટેની નવી નવી જે કંઈ કૃષિમાં ટેકનોલોજી આવી રહી છે અને સરકાર એમાં ઘણા બધા પ્રોત્સાહનો પણ આપી રહી છે એનો લાભ રહે અને ખેડૂતો અત્યારે ઘણું સારી રીતે આ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન જેને આપણે કહીએ એમાં અત્યારે આગળ વધી રહ્યા છે અને આવનારા વર્ષોમાં આને કારણે ખેડૂત ભાઈઓની ટેકનોલોજીકલી અપગ્રેડેશનને કારણે અને અગાઉ વાત કરી શકશે ખૂબ જ મહત્વની વાત છે કદાચ આ વિકાસની જે રીતે ગાથા ગુજરાતમાં ચાલી રહી છે અને વણથંભી જે રીતે આ ચર્ચા પણ વણથંભી રહે છે પરંતુ આપ તમામ લોકોએ જે રીતે આપનું યોગદાન આપના એક્સપિરિયન્સથી નીચોડ આપ્યું છે અને આપનો કિંમતી સમય આપ્યો છે તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ